કે જો બાળમિત્રો મજામાં છો ને તો આપણે પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણની અંદર આપણે તેને આપણે વિગત જોઈતી હતી કે વ્યાખ્યા શું કહેવાય ચલ કોને કહેવાય સુરેખ કોને કહેવાય સમીકરણ કોને કહેવાય એ બધી થિયરી આપણે સમજી લીધી હતી બરાબર વિડિયો 1 માં હવે આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર સમીકરણનો ઉકેલ શોધવાનો છે બરાબર તમને મેં સમજાવતા આપી દીધી કે સમીકરણ કોને કહેવાય હવે એનો ઉકેલ શોધવો છે તો ઉકેલ શોધવા માટે તમે અહીંયા પહેલો દાખલો આપ્યો છે x - 2 = 7 હવે તમારે જ્યારે સમીકરણનો ઉકેલ શોધતા હોય એટલે તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે તમારે એકલાય જ ડાબી બાજુ રહેવાની છે ડાબી બાજુની જેટલી સંખ્યા છે ને એક એક આપણે શું કરવાની છે જમણી બાજુ મોકલવાના છે બરાબર તો જો બાળમિત્રો અહીંયા આપણે પહેલા x - 2 છે એટલે તમારે તમારે સિવાય x સિવાય બીજું કોણ છે અહીંયા માઇનસ 2 છે તો હવે તમારે માઇનસ 2 ને ધક્કો મારશો એટલે કઈ બાજુ જશે બાળમિત્રો જમણી બાજુ જશે પણ જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ જાય ત્યારે મેં તમને ત્રણ સ્ટેપ યાદ રખાયા હતા કે સરવાળો હોય તો બાદબાકી બાદબાકી હોય તો સરવાળો ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર કરવાનું બરાબર ને પહેલા શું કરવાનું સરવાળો બાદબાકી જે તમારા આડોશી પાડોશી અને પછી નજીકના સગા સંબંધી આવે તો જો અહીંયા આપણે માઇનસ 2 છે એને તમે જમણી બાજુ લઈ જઈ એટલે જ્યારે નિશાની ડાબી બાજુથી જમણી બાજુ જાય જ્યારે બાજુ બદલે ત્યારે માઇનસ હોય તો પ્લસ થાય તો અહીંયા આપણે માઇનસ 2 છે એટલે જમણી બાજુ જશે તો કેવા થઈ જશે બાળમિત્રો પ્લસ થઈ જશે તો અહીંયા x બરાબર હવે જ્યારે તમે ડાબી બાજુની સંખ્યા જમણી બાજુ લઈ જાઓ એટલે તમારે પહેલા ડાબી બાજુ વાળી નહીં લખવાની પહેલા કઈ લખવાની જમણી બાજુ વાળી લખવાની તો અહીંયા આપણે 7 લખી દીધા હવે આ માઇનસ 2 તમારે આ બરાબર ની ડાબી બાજુ હતા તો બરાબર ની જમણી બાજુ જાય તો કેવા થઈ જાય બાળમિત્રો પ્લસ થઈ જાય તો અહીંયા તમારે લખવાનું વિકલ્પ કે તમે શું કર્યું તો માઇનસ 2 ની માઇનસ 2 ની જમણી બાજુ જમણી બાજુ લઈ જતા બરાબર એવું લખીએ તો તમને સમજણ પડે કે આપણે શું કર્યું એટલે તમારે આ લખવાનું તમે કઈ ક્રિયા કરો છો બરાબર હવે જો તમારે આ બંનેનું કરવાનું છે જમણી બાજુ તો આ બંને ચિહ્નો કેવા છે બાળમિત્રો સરખા છે 7 વત્તા 2 કેટલા થશે બાળમિત્રો 9 થશે એટલે અહીંયા x બરાબર 9 થાય બરાબર એટલે કે જો x એટલે તમે તો તમને મળી ગઈ તમારી કિંમત તો અહીંયા આપણે જવાબ કરી લખીશું x બરાબર 9 થાય બરાબર સમજણ પડી જો ફરીથી એકવાર હું સમજાવી દઉં તમને કે તમારે ડાબી બાજુ તમે એકલાય જ રહેવાનું છે ડાબી બાજુની સંખ્યાઓને ધીમે ધીમે આપણે જમણી બાજુ લઈ જવાના પણ પહેલા કોને મોકલવાના આપણા આડોશી પાડોશીને આડોશી પાડોશીમાં કોણ આવે સરવાળો બાદબાકી પછી કોને લઈ જવાનો નજીકના સગા સંબંધી એમાં કોણ હોય ગુણાકાર ભાગાકાર પણ જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે જે માઇનસ હોય એ પ્લસ થઈ જાય જો પ્લસ હોય તો માઇનસ થઈ જાય બરાબર સમજણ પડી ગઈ તો આપણે આ માઇનસ 2 હતા એને જમણી બાજુ લઈ ગયા એટલે કેવા થઈ ગયા પ્લસ પણ આપણે આ માઇનસ 2 ને લઈ ગયા એટલે જમણી બાજુ જતા પ્લસ થઈ ગયા હવે આ બંનેનું ક્રિયા કરવાની તો આ બંનેનું શું કરીશું સંખ્યાના ચિહ્નો સરખા છે એટલે સરવાળો કર્યો તો x બરાબર આપણને 9 મળે હવે જો અહીંયા ત્રીજો દાખલો છે જો બાળકો એક પછી ત્રણ આવ્યો બીજા દાખલો એવો ને એવો છે તમારે જાતે ગણવાનો છે હવે તમારે જો પહેલા હંમેશા આપણે એટલે કે ચલ હંમેશા કઈ બાજુ લઈ દેવાના જમણી બાજુથી ડાબી બાજુ લઈ દેવી છે અહીંયા જમણી બાજુ છે આમ તો કઈ બાજુ રહેવા જોઈએ ડાબી બાજુ તમે બંને બાજુ ગણી શકો પણ તમને સરળતા તમે ડાબી બાજુ લાવો તો તમને સરળતાથી ગણી શકો ભૂલ પડે નહીં તો જ્યારે ચલ જમણી બાજુ હોય તો આપણી જમણી બાજુને ડાબી બાજુ લાવવાની ડાબી બાજુને જમણી બાજુ તો અહીંયા પહેલા આપણે શું કરીશું બાજુ બદલ એ આખી સંખ્યા છે z + 2 છે બરાબર તો આ z + 2 છે બરાબર બરાબર 6 જો આ આખી જમણી બાજુની કઈ બાજુ લઈ ગઈ ડાબી બાજુની અને આ 6 ડાબી બાજુ હતા એક જમણી બાજુ તો અહીંયા શું કરીએ આપણે બાજુ બદલતા તો અહીંયા લખીશું બાજુ બદલતા આપણે જે કરીએ છીએ એ લખીએ છીએ તો તમને સમજણ પડે બરાબર હવે શું કરવાનું તો તમારે એકલાની જેવું છે બરાબર તો આ 2 છે એને કઈ બાજુ લઈ જઈશું જમણી બાજુ તો જમણી બાજુ લઈ જઈશું તો આ પ્લસ છે કેવા થઈ જશે બાળમિત્રો માઇનસ થઈ જશે તો z બરાબર પહેલા જમણી બાજુની સંખ્યા જ લખી દેવાની પછી બીજા જમણે લઈ જવાના એટલે 2 ને પછી આ બાજુ આવશે તો માઇનસ 2 તો તમે આ કોને લઈ ગયા જમણી બાજુ કોને લઈ ગયા પ્લસ 2 ને તો અહીંયા લખીશું પ્લસ 2 ને જમણી બાજુ
લઈ જતા બરાબર ત્યાર પછી જો આપણે એની શું કરશો તો અહીંયા બંને સંખ્યાનો ચિહ્નો અલગ અલગ છે એટલે શું કરીશું બાદબાકી તો 6 માંથી 2 જશે તો બાકી મિત્રો કેટલા આવશે 4 સરસ બરાબર તો અહીંયા કેવા આવશે પણ ધન કે 4 મોટા છે અને પ્લસ છે એટલે અહીંયા જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું તો અહીંયા આપણને જવાબ મળી ગયો z 4 થાય હવે જો આગળ આ દાખલામાં તમને સમજણ પડી ગઈ ને પહેલા આપણે શું કરી ભાઈ તો આ ચલ છે એ કઈ બાજુ હતા જમણી બાજુ તો આપણે ડાબી બાજુ લઈ દીધું એટલે બંને બાજુઓ બદલતા એટલે ડાબી બાજુની સંખ્યા જમણી બાજુ અને જમણી બાજુની સંખ્યા ડાબી જ્યારે આખી બાજુ બદલો ત્યારે કોઈની નિશાની બદલાય નહીં આખી ને આખી બાજુ ઉઠાઈ મૂકીએ તો કોઈની નિશાની બદલાય નહીં પછી આ બે હતા એને આપણે એકલા જ રહેવું છે એટલે આપણે બેને ધક્કો માર્યો કઈ બાજુ જમણી બાજુ તો જ્યારે ધક્કો મારીએ છીએ આપણે ત્યારે પ્લસ હોય તો માઈનસ થઈ ગયું બરાબર ને તો ચલો બાળ મિત્રો હવે આપણે ચોથો દાખલો જોઈએ જો અહીંયા શું છે તમને અપૂર્ણાંક સંખ્યા આપી છે કેવી છે અપૂર્ણાંક તો આપણે એકલા જ રહેવું છે આપણે એકલા x જ જાણ છે બીજી કઈ સંખ્યા છે 3/7 તો એને આપણે કઈ બાજુ લઈ જઈશું આખી સંખ્યાને જમણી બાજુ બરાબર તો અહીંયા આપણે x એકલા લઈશું તો પહેલા આપણે જે હોય એ જ લખવાની એટલે પહેલા 17/7 હવે આ 3/7 છે એને તમે ક્યાં લઈ જશો આખી સંખ્યા અપૂર્ણાંક છે પૂર્ણાંક હોય તો આખી પૂર્ણાંક લઈ જાવ અહીં અપૂર્ણાંક છે એટલે બંને આખી લે એટલે આ પ્લસ છે તો કેવા થઈ જશે માઇનસ તો માઇનસ 3/7 તો અહીંયા લખીશું આપણે 3/7 ને કઈ બાજુ લઈ ગયા બાળ મિત્રો જમણી બાજુ 3/7 ને જમણી બાજુ લઈ જતા બરાબર અહીંયા જવા એટલે જમણી બા એટલે બાજુ બરાબર જમણી બાજુ લઈ જતા હવે તમે જુઓ જ્યારે આ અપૂર્ણાંકોની બાદબાકી તમે છઠ્ઠા ધોરણથી ભણતા છો કે જ્યારે અપૂર્ણાંકોની બાદબાકી કે સરવાળો કરવો હોય તો એના છેદ કેવા હોવા જોઈએ બાળ મિત્રો સરખા તો અહીંયા સરખા છે કે તમે સરળતાથી બાદબાકી કરી શકો જો સરખા ન હોય તો શું કરવાનું તો લસાઅ શોધવાનો બરાબર તો x 17 3/7 બરાબર છેદ એક જ વાર લખવાનો માટે x 17 માંથી તમારે 3 કાઢવાના છે એટલે કેટલા આવશે બાળ મિત્રો 14 આવશે બરાબર 14/7 હવે જેને બાદબાકી ભૂલ પડતી હોય તો એ લોકો શું કરી દેવાનું 17 માંથી 3 બાદ કરી દેવાના 7 માંથી 3 જાય તો કેટલા આવે બાળ મિત્રો 4 અને આ 1 ની નીચે કઈ નથી 1 માંથી 0 જાય તો 1 14 એટલે તમારે વ્યવસ્થિત રીતે બાદબાકી કરવાની ભૂલ ના થવી જોઈએ બરાબર તો અહીંયા તમારે કેટલો જવાબ આવે બાળ મિત્રો 14/7 આવ્યો બરાબર હવે અહીંયા તમે આગળ જુઓ કે x બરાબર તમને 14/7 મળી ગયા હવે અહીંયા તમારે મિશ્ર સંખ્યા ફરતી હોય તો તમારે ફેરવવાની હોય છે બરાબર હવે ના ફરતી હોય તો તમે એને પણ અહીંયા તો છેદ ઉડે છે જો શું થશે 7 2 14 એટલે અહીંયા આપણે 7 2 14 કરી દીધા તો અહીંયા આપણે શું મળ્યું માટે x બરાબર કેટલા મળે બાળ મિત્રો 2 મળે હવે તમે ડાયરેક્ટ છેદ ઉડાડશો ત્યારે તમારે શું કરવાનું તો જે મોટી સંખ્યા હોય એના ઉપર મૂકવાના 14 મોટા છે એટલે 14 ઉપર 2 મૂક્યા કદાચ તમારે 14 નીચે હોત ને 7 ઉપર હોત તો તમારે 2 ક્યાં મૂકવા પડત નીચે મૂકવા પડત અહીંયા જવાબ કરી લખીશું x બરાબર 2 થાય સમજણ પડી ગઈ બાળ મિત્રો ઓકે ચલો હવે આપણે 7મા નંબરનો દાખલો ભણીએ છીએ 2x/3 = 18 હવે જો તમારે એકલા જ રહેવાનું છે બરાબર 2x/3 હવે બે નામા પણ લઈ જવાના બે લઈ જવા કે ત્રણ લઈ જવા તો જુઓ x નો સંબંધ પહેલા 2 જોડે છે એનો ગુણાકાર કરી અને પછી 3 જોડે આપણે ભાગાકાર કરવાનો છે એટલે આપણે દૂરના પણ થયા 3 થયો બરાબર આ તો એનો સરવાળો છે આ 3 પહેલા દૂરના થયા બંનેનો x નો ગુણાકાર 2 જોડે કરીએ પછી 3 જોડે ભાગાકાર થાય એટલે આ x અને 2 નો સંબંધ વધારે છે એટલે પહેલા આપણે 3 ને લઈ જવા પડે હવે જો આ 3 ને તમે ધક્કો મારો છો તો 3 કેવા છે ભાગાકારમાં તો જમણી બાજુ જાય તો કેવા થઈ જશે બાળ મિત્રો ગુણાકારમાં થશે બરાબર તો અહીંયા 2x = 18 × 3 બરાબર છેદમાં હોય અંશમાં જાય અંશમાં હોય છેદમાં જાય તો અહીંયા આપણે લખી દઈશું કે 3 ને કઈ બાજુ જમણી બાજુ લઈ જતા બરાબર ત્યાર પછી અહીંયા જુઓ શું કરવાનું છે તો આ 2x આપણને 18 તારીખ કેટલા થશે બાળ મિત્રો આપણને ન ફાવે ગોળીઓ ન ફાવે તો કન્ફ્યુઝનમાં નહીં આવી જવાનું કે નહીં આવડે આપણે ગુણાકાર કરી દેવાનું 3 કરતા તો ગોળીઓ આવડે
ત્રણિકા 3 અને 3 ને 2 5 એટલે જેને ગણ્યા ન ફાવતા હોય એ લોકો પણ આ દાખલા ગણી શકે ગુણાકાર કરવા દેવા તો 18 ને કેટલા આવ્યા બાળ મિત્રો 54 આવ્યા બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ છે આપણે કે શું કરવાનું છે હવે તમારે કોને ધક્કો મારશે x ને કેટલા ની જરૂર છે તો 2 ને ધક્કો મારવો પડશે ને તો 2 નો સંબંધ કેવો છે બાળ મિત્રો ગુણાકારનો તો કઈ બાજુ જશે ભાગાકારમાં બરાબર જમણી બાજુ જશે એટલે ભાગાકાર થઈ જશે અને જો એ ખબર ના પડે તો પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ પછી અંશમાં હોય એક છેદમાં જો આ છેદમાં હતો તો ક્યાં જતો રહે અંશમાં જતો રહે હવે જે અંશમાં હોય એ ક્યાં જતો રહેશે બાળ મિત્રો છેદમાં તો x 54 ના છેદમાં 2 હવે અહીંયા અંશ અને છેદ હોય તેનો તમારે ભાગાકાર કરવો પડે હવે તમને ઘડિયા ના ફાવતા હોય તો ડાયરેક્ટ ના ફાવે તો આપણે 54 ભાગ્યા 2 કરી શકીએ છીએ બરાબર તો જો 2 ચાલો કરીએ 2 2 4 પાંચમાંથી 4 જાય તો 1 આવે ઉપરથી ઉતારે ચોગડો 2 7 14 બરાબર 4 માંથી 4 જાય તો 0 અને 4 માંથી 4 જાય તો 0 એટલે જો કેટલા આવ્યા 27 તો આપણે અહીંયા છેદ ઉડાડી દઈશું 27 નું 54 પણ 27 ક્યાં લખશો 54 મોટા છે એટલે આપણે અહીંયા 27 લખીશું બરાબર માટે x 27 મળ્યા બરાબર હવે તમારો જવાબ સાચો છે ખોટો એ તારો મેળવતા મેં તમને પહેલા વિડિયોમાં શીખવાડી દીધું છે એટલે તમે તારો મેળવીને પણ શું કરી શકો છો જવાબ સાચો છે કે ખોટો એ જાણી શકો છો એટલે x કેટલા મળ્યા બાળ મિત્રો આપણને 27 મળ્યા અહીંયા જો ફરીથી હું સમજાવી દઉં કે આપણે x નો સંબંધ સૌથી વધારે 2 જોડે છે કે આ 2 નો x નો ગુણાકાર 2 જોડે કરવાનો એનો જે જવાબ આવે એનો 3 જોડે ભાગાકાર કરવાનો હોય એટલે x નો સંબંધ સૌથી વધારે કોની જોડે કહેવાય બાળ મિત્રો 2 જોડે પછી આ દૂર થાય પહેલા આની જોડે આવે પછી બંને ભેગા થઈ અહીંયા આવે તો દૂરના કહેવાય કે પહેલા દૂરના હોય ને આપણે પહેલા ધક્કો મારીએ તો આપણે 3 ને લઈ ગયા 3 ક્યાં હતા બાળ મિત્રો છેદમાં હતા તો આપણે ક્યાં લઈ જવા પડે અંશમાં એટલે આ બંનેનો સંબંધ ભાગાકારનો હોય તો જમણી બાજુ જાય તો ગુણાકાર થઈ જાય 11 તારી 54 આવે બરાબર હવે જો આપણે એકલા ને જવું છે એટલે આપણે આ 2 ને ધક્કો મારવો પડે તો 2 ને ક્યાં ધક્કો મારીશું જમણી બાજુ તો ગુણાકાર હોય તો શું થઈ જાય બાળ મિત્રો ભાગાકાર થઈ જાય 27 નું 54 એટલે x બરાબર કેટલા મળ્યા બાળ મિત્રો આપણે 27 મળ્યા હવે 8માં નંબરનો જુઓ અહીંયા દશાંશ ચિહ્ન વાળું છે કેવો છે બાળ મિત્રો દશાંશ ચિહ્ન વાળું તો તમારે પહેલા શું કરવાનું દશાંશ ચિહ્ન દૂર કરી દેવાનું હવે જો પહેલા દાખલો કરવાના ચાલુ કરી દેશો ના શું કરવું પડશે બાજુ બદલ ઓકે તો આપણે પહેલા બાજુ બદલીશું બરાબર સમજણ પડી ગઈ છે તમને કે y પોઈન્ટ માં y ના છેદમાં 1.5 બરાબર 1.6 અહીંયા આપણે પહેલા બાજુ બદલી કે કારણ કે y જે ચલ છે ને કઈ બાજુ લઈ દેવાના ડાબી બાજુ લઈ દે તો અહીંયા લખીશું કે બાજુ બદલતા બરાબર ચલો હવે તમે શું કરશો તો આ 1.5 છે એને કઈ બાજુ લઈ જશો જમણી બાજુ આપણે એકલા જ લેવાનું છે y આપણે જ છીએ તો આપણે એકલા ને લેવું છે તો 1.5 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો અહીંયા શેનો સંબંધ છે બાળ મિત્રો ભાગાકારનો તો શું થઈ જાય ગુણાકારનો બીજું શું યાદ રાખવાનું એ ખબર ના પડે યાદ ના રહે તો અંશમાં હોય છેદમાં છેદમાં હોય અંશમાં તો છેદમાં છે તો જમણી બાજુ જશે તો કેવા થઈ જશે બાળ મિત્રો અંશમાં તો 1.6 ગુણ્યા 1.5 તો અહીંયા લખીશું 1.5 ને જમણી બાજુ લઈ જતા આ તમારા માટે ધ્યાન રાખવા કઈ ક્રિયા કરીએ છે એ લખવાનું હોય છે બરાબર હવે જો માટે y બરાબર આપણે દશાંશ ચિહ્નમાં ગુણાકાર કરતા ફાવે તો સારું ન ફાવે તો આપણે દૂર કરી દેવાનું મે ઈઝીલી રીતે આ થશે દશાંશ ચિહ્ન દૂર કરી નાખશો એટલે તમને સહેલું પડશે બરાબર જો એમ એમ કરશો તો ભૂલ પડી જશે હવે તમે 16 × 15 કરી નાખો 16 × 15 કરી નાખો છે ઉડાડતા ફાવે તો પાડી શકે છે બે સંખ્યાઓ છે એટલે તમે એક શૂન્ય મૂકવી પડે બરાબર બે અંક હોય એટલે આપણે એકમનો જે હોય એની શૂન્ય મૂકી 6 × 1 = 6 1 × 1 = 1 હવે 5 × 6 = 30 વધી પડી 3 5 × 1 = 5 આ 5 ની અંદર 3 ઉમેરીએ એટલે કેટલા થશે બાળ મિત્રો 8 0 + 0 6 × 8 કેટલા થશે 14 વધી પડી 1 એટલે કેટલા આવ્યા બાળ મિત્રો 240 તો અહીંયા આપણે y બરાબર કરી કેટલા લખીશું 240 લખીશું તો અહીંયા જો માટે y બરાબર 240 ના છેદમાં આ તો આવડે 10 × 10 કેટલા થશે 100 10 = 100 બરાબર શૂન શૂન ઉડી ગઈ માટે
y बराबर अबे यहाँ 24 ना छेद में 10 बने कितना बने तुम्हारे 24 ना छेद में 10 बने आ तो तुम्हारे पॉइंट आपको पड़े से ने तो यहाँ नीचे एक अंक हो बराबर तो ऊपर पर एक अंक पची मुक्त बने के y बराबर कितना दस बार मित्रों 2.4 यहाँ एक अंक यहाँ एक अंक पची मुक्त की दीवार के भी ये पॉइंट तुम सरलता की करी शक हो तो यहाँ लिखी सकते जे y बराबर 2.4 थाय बराबर यहाँ भी आपको तुम्हारो यहाँ जैसे बराबर હવે જો તમે તમારો જવાબ અહીંયા આવી ગયો સમજણ પડી ગઈ તમને દશાંશ ચિહ્ન હોય બરાબર તો તમે પહેલા તો તમે એટલે કે ચલ સંખ્યાઓ જમણી બાજુ હોય તેને તમારે ડાબી બાજુ લાવવી પડે એટલે તમે બાજુ બદલી દીધી y / 1.5 / 1.6 આખી બાજુ બદલો એટલે કોઈની નિશાની કઈ બદલાય નહીં હવે 1.5 છેદમાં છે આપણે એકલાય રહેવું છે એટલે 1.5 છેદમાં છે એને તમે ક્યાં લઈ ગયા બાર મિત્રો અંશમાં ભાગાકારનો સંબંધ હતો તો ગુણાકારનો સંબંધ થઈ ગયો બરાબર એટલે 1.5 ને જમણી બાજુ લઈ જતા હવે તમે દશાંશ ચિહ્ન દૂર કરી દેશો એટલે અહીંયા જો આ દશાંશ ચિહ્નની જમણી બાજુ એક અંક હોય તો નીચે 10 મૂકવાના એટલે કે 16નો 10 વડે ભાગાકાર કરવો પડે ગુણ્યા 1.5 દશાંશ ચિહ્નની જમણી બાજુ એક અંક છે એટલે આપણે એને 10 વડે ભાગાકાર કરી દીધો પછી તમારે આપણને શું કર્યો ગુણાકાર તો કેટલો જવાબ આવ્યો તો બાર મિત્ર 240 તો y બરાબર હવે વધ્યા કેટલા 24 ના છેદમાં 10 બરાબર તમે કદાચ ઉડાડશો નહીં આવું રાખશો ને 240 અને છેદમાં 100 બરાબર અહીંયા 1 અને 2 તો 2.40 લખો કે 2.4 લખો બંનેની કિંમત કેવી રહે બાર મિત્રો સરખી જ રહેતી હોય છે તમે આગળ છઠ્ઠા ધોરણમાં નાની મોટી સંખ્યા ભણી ગયા છો દશાંશ ચિહ્નમાં બરાબર તો અહીંયા 1 અંક હતો તો આપણે 1 અંક પછી દશાંશ ચિહ્ન મૂકી દીધું એટલે y બરાબર આપણે કેટલા મળે બાર મિત્રો 2.4 હવે આપણે 7x - 9 બરાબર 100 બરાબર હવે તો તમને આવડતો જશે કે આપણે પહેલા કોને દશાંશ મારીશું બાર મિત્રો 9 ને સરસ તો 9 કેવા છે માઈનસ તો કેવા થઈ જશે પ્લસ બરાબર તો પહેલા 100 છે મૂકવાના બરાબર અને માઈનસ છે પ્લસ જો બાર મિત્રો આ જમણી બાજુ આપણું ઘર છે તો આપણા ઘરે કોઈ મહેમાન આવે તો પહેલા આપણા ઘરને તો સાચવવું જ પડે જે મહેમાનને સાચવી પણ પહેલા આપણા ઘરના સભ્યો પછી મહેમાન લખવાના એટલે આ બાજુમાંથી આપણા ઘરે આવે તો મહેમાન પાછળ લખવાના પહેલા આપણા ઘરના બધા સભ્યો લખી દેવાના તો અહીંયા તમારે લખવું પડશે ને શું કર્યું તમે તો 9 છે કેવા છે માઈનસ 9 તો અહીંયા આપણે લખીશું માઈનસ 9 ને જમણી બાજુ લઈ જતા બરાબર આ કઈ ક્રિયા છે લખી દીધું બરાબર માઈનસ 9 હતા એને આપણે જમણી બાજુ લઈ ગયા તો બાજુ બદલાય તો માઈનસ હોય પ્લસ થઈ જાય હવે જો આ 16 અને 9 નું શું કરવાનું બાર મિત્રો સરવાળો બંને સંખ્યાઓના ચિહ્નો સરખા છે તો 16 વત્તા 9 ફાવે ને વાંધો નહીં ડાયરેક્ટ કરી શકે છે બરાબર 16 અને 10 કેટલા થાય 36 થાય ના થાય તો આપણે પૂછું પણ ના પડે તો 35 તો સરળ 25 તો આવ્યો 16 વત્તા 16 ની અંદર 10 ઉમેરશો તો 26 તો થઈ જ જાય આપણે 9 જ ઉમેરવાના છે તો પૂછું પણ ના પડે તો 24 થાય પણ એ ન ફાવે તો 9 ને 6 કેટલા થશે બાર મિત્રો 15 પછી 1 એટલે 2 25 આયા તો જો 7x બરાબર આ બંનેનો સરવાળો કર્યો એટલે આપણને કેટલા મળ્યા બાર મિત્રો 25 મળ્યા હવે તમે કોને લઈ જશો તો 7 ને બરાબર તો અહીંયા આપણે એકલાય રહેવું છે હવે આ 7 ક્યાં છે x અને 7 નો સંબંધ કેવો છે ગુણાકાર તો જ્યારે બાજુ બદલે તો ગુણાકાર શું થઈ જાય બાર મિત્રો તો છેદમાં જતો રહેશે એટલે કે ભાગાકાર નો સંબંધ થઈ જશે બરાબર એટલે કે તમારો અહીંયા જવાબ કેટલો આવ્યો બાર મિત્રો 25 ના છેદમાં 7 આવ્યો બરાબર સમજણ પડી ગઈ તો અહીંયા જવાબ કરીને આપણે લખી લઈશું કે 25 ના છેદમાં મિશ્ર સંખ્યા નથી ફેરવવાની આ બધાના જવાબ કેવા આવશે અપૂર્ણાંકમાં જ આવે મિશ્ર સંખ્યા ફેરવવાની નહીં એટલે x બરાબર 25 ના છેદમાં 7 થાય અહીં સમજણ ઓકે બરાબર તમને કેટલા 1 2 3 4 6 દાખલા મેં ભણાયા 12 માંથી બરાબર તો જે બાકી છે એ તમારે ભણવાના છે તો હું અહીંયા HW લખી દઉં છું બરાબર તમારે આ દાખલાના જોઈ વિડિયો આ નોટમાં પણ લખવાના છે અને બાકીના જે છે એ તમારે ભણી લેવાના છે તો સ્વાધ્યાય 2.1 ના કયો કયો ભણશો 1 લખાઈ દીધો છે એટલે બીજો બાકી છે તો એટલે કે બીજો ત્રીજો આવી ગયો ચોથો આવી ગયો પાંચમો અને છઠ્ઠો બાકી પછી 7મો આવી ગયો 8મો આવી ગયો 9મો આવી ગયો બરાબર 10 11 12 10 11 12 બરાબર ગણવા જો 6 મે ગણાય 6 તમારે ગણવાના બરાબર 2 5 6 10 11 12 ગણો ઓકે તો થેન્ક યુ